લોકડાઉનને પગલે રાજ્યની પ્રજાની જીવન જરૂરિયાતની વસ્તુઓ મળી રહે તે માટે તંત્ર સાથે સ્થાનિક મદદગારો પણ વારે આવી રહ્યા છે ત્યારે રાજકોટ શહેરમાં કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા ફીમાં ડુંગળીનું વેચાણ કરવાની જાહેરાત બાદ લોકોની ભીડ એકઠા થઈ જતા સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન થતાં પોલીસ દ્વારા કોર્પોરેટરની ધરપકડ કરવામાં આવી છે રાજકોટમાં વોર્ડ નંબર બારના કોંગ્રેસના કોર્પોરેટર વિજય વાંગ જરૂરિયાતમંદ લોકોને ડુંગળીનું વિતરણ કરી રહ્યા હતા પરંતુ પોલીસે આવીને તરત બંધ કરાવી અટકાયત કરી હતી એક પરિવારને સાત કિલો ડુંગળી આપવામાં આવી હતી પરંતુ ઘણીયા ગાંઠિયા લોકો જ આવતા હતા અને સોશિયલ ડિસ્ટન્સિંગ અભાવ જોવા મળતા પોલીસે તેની અટકાયત કરી હતી અટકાયત થતાં જ કોંગ્રેસના નેતાઓ પોલીસ સ્ટેશને ઉમટી પડ્યા હતા કોંગ્રેસ દ્વારા બારસો કિલો ડુંગળીનું જરૂરિયાતમંદ લોકોમાં વિતરણ કરવામાં આવ્યું હતું રાજકીય દબાણને કારણે કોર્પોરેટર ધમકી કરી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કોર્પોરેટરની ધરપકડ થતા મોટી સંખ્યામાં કાર્યકરો પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા અને કોર્પોરેટરને છોડાવવાની માંગ કરી હતી